ચોવીસો જેટલી સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યાએ જવા માટે એક્સ્ટ્રા બસ ફાળવવામાં આવી છે ગત વર્ષ કરતાં આ વર્ષે ત્રણસો બસ વધુ ફાળવવામાં આવી છે મુસાફરોને વ્યાજબી ભાવે મુસાફરી કરવા મળે તે માટે એસટી વિભાગ દ્વારા ટિકિટ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે બુકિંગ વ્યવસ્થા કરવામાં આવી છે બીજી તરફ વાત કરીએ તો બસમાં બેસવા માટે અલગ અલગ જગ્યા પણ ફાળવવામાં આવી છે અને તેમાં ગ્રુપ બુકિંગ હોય તો એસટી તમામ મુસાફરોને ઘરેથી લઈ જાય છે ખાનગી બસ સંચાલકોની મનમાની પગલે સુરત એસટી વિભાગને મોટો ફાયદો થઈ રહ્યો છે જેથી મોટી સંખ્યામાં મુસાફરો એસટી બસમાં મુસાફરી કરી રહ્યા છે જેથી આજ રોજ સૌરાષ્ટ્ર તરફ જતી એસટી બસને લીલી ઝંડી આપવામાં આવી હતી અને સુરત શહેરમાં મેયર દક્ષિષ માવાણી ધારાસભ્ય કુમાર કાનાણી તેમજ એસટીડીસી અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌરાષ્ટ્ર તરફ બસો રવાના કરાઈ હતી જીએસઆરટીસી દ્વારા સુરત વિભાગ દ્વારા દિવાળીનું એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ છે તારીખ સાતથી તો અગિયાર તારીખ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવેલ છે જેમાં ઓલરેડી પાંચ છસો બસો જે છે ગ્રુપ બુકિંગ થઈ ગયેલું છે તેમજ બસો ઓનલાઈન ઓનલાઈન બસો બુકિંગ થઈ ગયેલી છે આમ આઠસો બસોનું ઓનલાઈન બુકિંગ થઈ ગયેલું છે જેના થકી સુરત વિભાગને દોઢ કરોડની આવક થયેલી છે અને અંદાજીત આશરે અત્યારે હાલમાં પચાસ હજાર પેસેન્જરોએ બુકિંગ ઓન ઓનલાઈન બુકિંગ કરી લેવું છે હવે હવે પછી પણ જે કરંટ બુકિંગ છે જે સાત તારીખથી અગિયાર તારીખ સુધી ધારુકા ગ્રાઉન્ડ આવશે અને ત્યાં આગળ કરંટ બુકિંગ એટલે જે પણ પેસેન્જર આવશે એ પેસેન્જરને બસની સુવિધા મેં સુરત વિભાગ દ્વારા કરેલી છે જેમ જેમ પેસેન્જર આવશે ગાડી ભરાશે અને એમને પોતાના વતન તરફ સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થવા થનાર છે જે સાત તારીખથી અગિયાર તારીખ છે જે સાંજે ચાર કલાકથી તો રાત્રે દસ કલાક સુધી એક્સ્ટ્રા બસોનું સંચાલન થવાનું છે